મહાનગરપાલિકા દ્વારા માધવ દર્શન કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવામાં આવ્યા હતા, ત્યારે વેપારી એસોસિએશન દ્વારા આ કોમ્પ્લેક્સની અંદર એક્ઝિટના 5 રસ્તાઓ હોવા છતાં ફાયર સેફ્ટીના અભાવે સીલ માર્યા હોવાના વિરોધમાં કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને જો યોગ્ય કરવામાં નહીં આવે તો સવિનય ભંગ કરવાની વેપારીઓએ ચીમકી આપી હતી. ત્યારે મુદતો વધારવામાં આવી હતી, તેમ છતાં પણ વેપારીઓએ સવિનય ભંગ કરી આ તાળાઓ ખોલ્યા હતા, તો કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે કે કેમ તેવો પ્રશ્ન ઉઠતો થયો હતો. મહાનગરપાલિકા દ્વારા માધવ દર્શન કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના અભાવને લઈ સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી, ત્યારે વેપારીઓ દ્વારા આ કોમ્પ્લેક્સને ગેરકાયદેસર રીતે સીલ કરવામાં આવ્યું છે અને નોટિસ પણ બજાવવામાં આવી ન હતી, જેના અનુસંધાને વેપારી એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાની કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતમાં ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો નહીં હોવા છતાં પણ આ કોમ્પ્લેક્સની અંદર 5 એક્ઝિટ જવાના અને આવવાના રસ્તાઓ છે, જ્યાં ફાયર સેફ્ટીનો કોઈ પ્રશ્ન ઊભો થાય એમ નહોતો, તેમ છતાં પણ નોટિસ આપ્યા વગર આ સીલિંગ પ્રક્રિયા ખોટી રીતે કરવામાં આવી છે, તેમ રજૂઆત કરવાની સાથોસાથ સવિનય ભંગ કરવાની પણ વેપારીઓએ ચીમકી આપી હતી અને બીજા દિવસે વેપારીઓ દ્વારા આ માધવ દર્શનમાં તમામ ઓફિસોને ખોલી નાખવામાં આવી હતી, જે યોગ્ય છે કે કેમ તે અંગેની કાર્યવાહી મહાનગરપાલિકા કરશે કે કેમ તેવો ઉઠતો પ્રશ્ન. તમને કમિશનર સાહેબ દ્વારા કોઈ એમ કહેવામાં આવ્યું છે ખોલી કાઢો કે કેવી રીતે? એ લોકો પોઝિટિવ છે, નંબર એક, કોઈને એ લોકો હેરાન કરવા નથી માગતા, નંબર બે, સીલ લાગી ગયા પછી ખોલી નાખવાથી કોઈ પણ ક્રિમિનલ ઓફેન્સ પેદા નથી થતો, નંબર એક. નંબર બે, જો કોઈ પણને સીલ મારેલું હોય તો જીપીએમસી એક્ટ પ્રમાણે એ લોકો 10,000 રૂપિયાનો વધીને દંડ કરી શકે છે, પણ આ સીલ માર દંડ કરતાં પહેલાં એને દંડ સાબિત કરવો પડશે. જો એ લોકો એ પ્રક્રિયા કરશે તો અમે એ લોકોની જે કોઈ અમને દંડની આપશે એને અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરીને એને અમે કોશ કરાવી નાખશું. કમિશનર સાહેબ દ્વારા વહીવટી પ્રક્રિયામાં શું કરવાનું કહેવામાં આવ્યું છે? તો ફાયરની એનઓસી માટેના જે કાગળ કરવા પડે છે એ કરવાના છે, એ અમે કરી દઈશું. બાહેધરી આપીએ છીએ. એ મામૂલી પ્રશ્ન છે. અમારું બિલ્ડિંગ છે ને ચારે દિશામાંથી ખુલ્લું બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગને એક લાકડીથી બધાને ન હાંકી શકાય. જરૂર પડશે અમે કમિશનર સાહેબને પણ અહીંયા રૂબરૂ મુલાકાત કરાવશું. ગુજરાતના મોટા મોટા કન્સલ્ટન્ટો અત્યારે મારી સાથે ભણેલા છે અને એ લોકો મારા કોન્ટેક્ટમાં છે, એ લોકો બધા જ મદદ કરશે. આ બિલ્ડિંગની અંદર એટલી બધી ગંભીરતા ફાયરને લઈને નથી. આ બિલ્ડિંગમાં ચારેય બાજુથી ખુલ્લી સ્પેસ છે. બિલ્ટઅપ એરિયા જેટલો બિલ્ટઅપ એરિયા છે એના કરતાં ઓપન સ્પેસ જાજો છે. અને નહીંને જો આકસ્મિક રીતના કદાચ જો આગ લાગે ને તો કોઈ પણ માણસને બહાર નીકળવા માટેની પૂરતી વ્યવસ્થા છે. 8-10 એક્ઝિટ છે અહીંયા અને ચારેય બાજુથી ખુલ્લું છે. કોઈ પણની શોપ છે એ કોઈ મોટી શોપ નથી, એટલે અહીંયા કોઈ એવો મોટો એક્સિડન્ટ થવાનો કોઈ સંભાવના નથી. ઓકે.